14 ફેબ્રુઆરીના રોજ તુલશીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડમાંથી મળી આવેલા મૃત સિંહના 14 નખ ચોરાયા બાદ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જંગલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. ત્યારે વન વિભાગે બાતમીના આધારે પચપચિયા ગામના ખેડૂતની અટકાયત કરી પૂછપરછ કરતા ખેતરમાં 14 નખ દાટ્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારે વન વિભાગે નખ કબજે કરી ખેડૂતને ગીર ગઢડા કોર્ટમાં રજૂ કર્યો હતો. અત્યારે અમે જેની ધરપકડ કરી છે એનું નામ છે વશરામ શાર્દુલભાઈ થાપા, અને મૂળ એ પચપચિયા ગામ ખાંભા તાલુકામાં આવેલું છે, ત્યાંનો રહેવાસી છે. અમને જે બાતમી હતી એ પ્રમાણે અમે એક વોચ ગોઠવેલી અને જેના ભાગરૂપે અમે એને પૂછપરછ માટે લાવેલા, અને પૂછપરછને અંતે અમને મુદ્દામાલ પણ પ્રાપ્ત થયો છે. અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જે બનાવ જે છે એ ગીર ગઢડા તાલુકાનો હોવાથી અમે એને હાલ ગીર ગઢડા કોર્ટમાં રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ. કેટલા નખ એને કાઢ્યા હતા, કઈ રીતે કાઢ્યા હતા? જે બનાવ છે 14 ફેબ્રુઆરીમાં બનેલો, કે જ્યારે અમને જાણ મળેલી હતી કે એક નરસિંહનું કોઠારિયા રાઉન્ડમાં નાંદીવેલાની નજીક મૃત્યુ થયેલ હતું, અને આ ભાઈએ એ પહેલાંના કોઈ પણ સમયગાળામાં ત્યાં પહોંચી અને જે મૃતદેહ હતો એમાંથી કુલ 14 નખ એણે લઈ લીધેલા, એવું અમને પૂછપરછમાં હાલ સુધી જાણવા મળ્યું. 14 નખ શું કામ? અન્ય જે આમાં શું થતું હોય છે કે બોડી જે હોય છે એ ઓટોલિસ થતી રહેતી હોય છે, તો ઘણા નખ ઇઝીલી નીકળી જતા હોય છે, તો એવું બની શકે કે આ 14 નખ એનાથી ઇઝીલી ખેંચવાથી જ તે નીકળી ગયા હોય. સર, અન્ય કોઈ આરોપી અત્યાર સુધી તો કોઈ નથી. સૌપ્રથમ તો 14 ફેબ્રુઆરીના રોજ અમને આ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે એની 14 નખ ગેરહાજર જોવા મળેલા, તો પેલા તર્ક વિતર્ક થોડાક એવા થયેલા કે કદાચ વન્ય પ્રાણી દ્વારા ગેરહાજર હોય અથવા તો બની શકે કે કોઈ દ્વારા ચોરાયેલા પણ હોય. તો અમે એક ટીમ બનાવી અમારા ACF સાહેબની અંડરમાં અને DCF સાહેબની સૂચના મુજબ, અને અમારી સ્પેશિયલ ટીમ દ્વારા બાતમીદારો ગોઠવવામાં આવ્યા, અને એ ગોઠવીને આજુબાજુના જંગલ વિસ્તાર અને રેવન્યુના લાગુ ગામોમાં અમે બાતમીના આધારે આ એક ગુનો હતો એ ઉકેલવામાં આવેલો છે. અચ્છા, કઈ રીતે ઉકેલવાનો, ખબર કેમ પડી કે આ ભાઈ હતા? બાતમીના આધારે આ અમને જાણ મળી. બાતમી હતી, બાતમીદાર એવી જાણ થયેલી હતી કે ભાઈ આ રીતના વિસ્તારની અંદર કે નખ ચોરાયેલા હોય અને વેચાણની બાબત પણ હોઈ શકે આધારે બાતમી મળેલી. અચ્છા, કોઈ વેચાણનો કોઈ ડીલ થઈ હતી કે કેમ, પૂછપરછમાં કંઈ સામે આવ્યું? નહીં, એની તૈયારી હતી, પણ બાકી કોઈ એવી ડીલ કોઈના સાથે થયેલી નહોતી. અચ્છા, નખ ક્યાં છુપાવ્યા હતા અને તમને કેમ ખબર પડી કે અહીંયા છુપાયા છે? શંકાના આધારે મને જ્યારે બાતમી મળી એટલે તોમતદાર એની અટક કરવામાં આવી પહેલાં તો, અને પૂછપરછ શંકાના આધારે પૂછપરછ કરતા એને કબૂલ્યું કે ભાઈ મેં આ રીતે નખ લીધેલા, જંગલ વિસ્તારમાંથી ગયા અને નખ લીધેલા અને એને એની વાડીની અંદર એને છુપાવેલા હતા.